હાલ ખૂબ જ મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. મળતી માહિતી અનુસાર ગુજરાત રાજસ્થાન સરહદ ઉપરથી કરોડોની રોકડ રકમ ઝડપાઈ છે. જે રીતે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, ચૂંટણી પહેલા પોલીસે કરોડોની રકમ ઝડપી પાડી છે. ગુજરાત રાજસ્થાન સરહદ ઉપરથી 5 કરોડની રોકડ ઝડપાઈ છે. તો ચૂંટણી પહેલા પોલીસે કરોડોની રોકડ ઝડપી પાડી છે. ગુજરાત રાજસ્થાન સરહદ ઉપરથી 5 કરોડની રોકડ ઝડપી પાડવામાં આવી છે. તો આગળ વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા અમીરગઢથી જોડાઈ ચુક્યા છે અશોક. જે અશોક, જણાવશો કે ગુજરાત રાજસ્થાન સરહદ ઉપરથી જે કરોડોની રોકડ ઝડપાઈ છે, તો શું છે સમગ્ર માહિતી? જી ના ના, વાત કરવામાં આવે અમીરગઢ તાલુકાની, તો આ વાત કરવામાં આવે તો ગુજરાતની વિધાનસભાની ચોટીલા ભંકાર વાગી રહ્યા છે. અને તે વચ્ચે ગુજરાત અને રાજસ્થાન બોર્ડરથી કરોડો રૂપિયાની રકમ સાથે 2 કાગળ ઝડપાય છે. મહત્વની વાત એ છે કે ગુજરાત અને રાજસ્થાન બોર્ડરથી ગુજરાતમાં પ્રવેશતા પહેલા રાજસ્થાન પોલીસે વિકો ચેકપોસ્ટ પર 2 ગાડી રોકાવીને એમાં તપાસ કરતા ગાડીની સીટના નીચે કાગળની યાર્ડમાં સંતાડેલા નોટોના બંડલ પકડાયેલા હતા, જે રિસ્ટરના રૂપિયા દળવાના મિશીન લઈ અને પૈસા 8 કલાકની મહેનત બાદ પૈસા ગણવા હોય તો રૂપિયા 5.95 કરોડ રૂપિયા ઝડપાયા હતા. અને આ ગાડીમાં લગભગ 4 જણા પકડેલ છે, જેમાં સદન પ્રજાપતિ, દલપત પ્રજાપતિ, પ્રવીણ સભાજી અને યોગેશ ત્રિવાજી જેવા 4 નામ પકડાયા હતા. અને જે કુલ રૂપિયા 5.95 કરોડ રૂપિયા ઝડપાયેલા છે. પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. હાલ તો આ કહેવા આવતી અને પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અને પૈસા ક્યાં લઈ જવા હતા, કોણ છે અને કોઈ હવાલાના પૈસા છે કે શું, તે વિશે વધુ તપાસ હાથ ધરવામાં આવી. જી અશોક, સમગ્ર માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જે રીતે ગુજરાત રાજસ્થાન સરહદ ઉપરથી 5 કરોડની રોકડ ઝડપાઈ છે, જે રીતે અમારા સંવાદદાતાએ માહિતી આપી કે ચૂંટણી પહેલા માવલ ચોકી પાસેથી પોલીસે આ કરોડોની રકમ ઝડપી પાડી છે. તો રોકડ રકમની ગણતરી માટે પોલીસે આ મશીન મંગાવ્યા. તો પોલીસે શંકા જોતા ગુજરાત પાસિંગ ગાડીઓની તપાસ હાથ ધરવામાં આવી હતી. તે દરમિયાન 5 કરોડની રકમ ઝડપી પાડવામાં આવી છે. તો ચૂંટણી પહેલા માવલ ચોકી પાસેથી પોલીસે કરોડોની રોકડ ઝડપી પાડી. રાજસ્થાન પોલીસે આવક વેરા વિભાગને જાણ કરી હતી. તો કરોડોની રોકડ અંગે આબુ રોડ પોલીસનો તપાસનો ધમધમાટ જે શરૂ થયો હતો, તો ચૂંટણી પહેલા માવલ ચોકી પાસેથી પોલીસે કરોડોની રકમ ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે.